जय भगवान प्रभु पधारो। सूक्ष्म सत्ता रूपे विराजित गुरु भगवानों ना चरणों में कोटि कोटि नमन सर पत्र उपस्थित सर्व आत्मीय जनों ने मारा सस्नेह जय भगवान। आपणे गई वक्ते गहनी नाथ सुधी आवे था के माटी माथी जे मूर्ति बनावी थी एने सजीवन करी अने एनु नाम गहनी नाथ पाड़ी दू। एक ब्राह्मण कुटुंब ने गहनी नाथ सौंपे छे ने पछी त्यांथी गोरक्षनाथ निकली जाए छे यात्रा करवामां। यात्रा करता 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 विदर्भ देश में पहुंचे छे अने त्यांथी पण चालता चालता एक कौडिल्यपुर नाम एक नगर होय छे जेनो राजा शिशांगर अने एना पुत्रनु नाम होय छे कृष्णांगर। त्यां पहुंचे छे नजीकमां होय छे अने आ बाजु राजाए शुं कर्युं होय छे ए नगरना राजाए एमना पुत्र कृष्णांगर ने हाथ अने पग बन्ने कापी नाख्या छे अने पछी एना सैनिकों द्वारा एने बाजोट चौरंगी एम भाषा में चौरंगी कहे छे अने बाजोट कहेवाय बाजोट उपर बेसाड़ी अने हाथ पग कापेलो एने नगर नी बहार मूक्या होय छे। नगरजनों ने खबर पड़े छे एटले पछी तरत बधा त्यां नजीक में जाय छे जईने जुए छे तो पेलो एटलो वलोपात करतो होय छे कल्पांत करतो होय छे कारण के सामान्य आपणे कल्पना पण करी शकीए हाथ अने पग बन्ने कपायला छे विचार करो एने केटली तकलीफ थती हशे। એટલી તકલીફમાં મુકાયેલો છે નગરજનો પુષ્કળ દ્વેષ કરે છે પછી રાજા પ્રત્યે ફિટકાર વરસાવે છે જોરદાર ફિટકાર વરસાવે છે જોરદાર ફિટકાર વરસાવે છે અને કહે છે કે હે ભગવાન આવો રાજા પોતાના પુત્રને હાથ અને પગ બંને કાપી અને એને આ રીતે છોડી દીધો છે તરછોડી દીધો છે। આ બધી વાતો ચાલતી હોય છે એટલામાં ગોરક્ષનાથ ચાલતા ચાલતા ત્યાં પધારે છે। એનો પિતા કહેવાય આવું વિચારે છે અને ત્યાં પછી એમને જાણી લે છે આજુબાજુ વાળા બધા જોડે કે એના પિતાએ આ એની સાવકી માના ચઢામણી થી લઈ અને એના હાથ અને પગ કાપી નાખીને નગરની બહાર એને ધકેલી દીધું છે। ગોરક્ષનાથ કશું નથી કરતા શરૂઆતમાં આવી અને તરત જે પીડાય છે પેલો કૃષ્ણાંગર એના માથે હાથ મૂકે છે એટલે તરત એની પીડા દૂર થઈ જાય છે કારણ કે સિદ્ધ યોગી છે બધી જ પીડા એની દૂર થઈ જાય છે। જો ગોરક્ષનાથ ધારતા ને તો એને પુનઃ એના હાથ અને પગ પાછા અપાવી શકતા હતા કારણ કે એમને મત્સ્યેન્દ્રનાથ પોતાના ગુરુદેવનું શરીર જે રેવતી જે રાણી હતી એને ખ્યાલ છે ને ત્રિવિક્રમના રાજાના શરીરમાં પરકાય પ્રવેશ જ્યારે મત્સ્યેન્દ્રનાથે કરી દીધો હતો અને પછી એ ખોડિયું જે સ્થૂળ દેહ જે હતો એ પેલા મંદિરના ભોયરામાં જે હતો ત્યાં આગળ રેવતી એના ટુકડા ટુકડા કરી નાખ્યા હતા કચ્છર ગાન કરી નાખ્યો હતો અને પછી એને ફેંકાવી દીધા હતા જુદા જુદા સ્થળે તે ટુકડા કૈલાસ પર્વત ઉપર શંકર ભગવાન મંગાવી લે છે અને ટુકડા એ બધા ભેગા કરીને પછી એમાંથી જે કોળિયું પુનઃ સ્થાપિત કરી શકતા હોય એ શું હાથ પગ ન કરી શકે એટલી તો સંજીવની વિદ્યા એનામાં હતી પણ એમને કંઈક અલગ વિચાર્યું હતું। ધ્યાન ધરીને જોઈ લે છે કે આ જીવાતમાં છે કોણ અને ધ્યાનમાં શું જોવે છે ગોરક્ષનાથ કે આ શિશાંગર જે આ રાજ્યનો રાજા છે એ પણ એક ધર્માત્મા વ્યક્તિ છે પણ એની જે પત્ની હોય છે આ કૃષ્ણાંગરની સાવકી માં હોય છે એના કહેવાથી આ મોટો અપરાધ કરીને બેઠેલા હોય છે એ પોતે પુણ્યતા પુણ્યશાળી આત્મા છે અને એમની પત્ની પ્રથમ પત્ની જે હતી એનું નામ છે મંદાકિની બંને શિવ ભક્ત હતા પણ સંતાન એમને નહોતું નિસંતાન હતા એટલે શિશાંગર રાજા અને મંદાકિની રાણી આ બંને ભગવાન શિવજીની સતત આરાધના કરે છે કેટલાય વર્ષો સુધી સતત એમની આરાધના કરે છે અને બને છે એવું કે એક વાર બંને જણા ભગવાન શિવજીના મંદિરમાં એમની તપશ્ચર્યા કરતા કરતા સવારનો પોર છે ઉઠી અને સ્નાન કરવા જાય છે સ્નાન કરી અને પેલી અંજલિ ખોડ આમાં ખોબામાં અંજલિ લઈ અને સૂર્યનારાયણને જળ ચડાવવા જાય છે એ જ વખતે શિવજીનું રેત ઉપર અવકાશમાંથી એમની અંજલિમાં જે પાણી હોય છે ને એ પાણીમાં શિવજીનું રેત પડે છે
અને એ રેતમાંથી બાળક ઉત્પન્ન થાય છે. એટલે જાણી જાય છે આ ગોસ્નાથ કે આ બાળક સામાન્ય નથી, કારણ કે એ કૃષ્ણાંગર છે. કૃષ્ણ નદી ના પટમાં એ હોય છે અને કૃષ્ણ નદીનું જળ લઈ અને અંજલિ રૂપે સૂર્યનારાયણને અર્પણ કરવા જાય છે, ત્યાં જ પેલું શિવજીનું રેત પડે છે. એટલે બાળકનું નામ રાખે છે કૃષ્ણાંગર. ગોરક્ષનાથ જાણી જાય છે કે અયોની મનમાં નક્કી કરી લે છે, પછી વિચાર કરે છે કે હવે મારે કરવું શું. તો એ પછી કહે છે જો મારે આ બાળકને અહીંથી મારી સાથે લઈ જવું હોય તો મારે રાજાની એના પિતાશ્રીની પરવાનગી તો લેવી પડે ને. એટલે જાય છે ગોરક્ષનાથ રાજા શશાંગરના ઘેર મેલે, અને મેલે જઈ અને રાજાને કહે છે કે આપના પુત્રને હું મારી સાથે લઈ જવા માંગુ છું, શું આપની આજ્ઞા છે. એટલે રાજા કહે છે કે હાથ અને પગ કાપી નાખેલો પુત્ર, એની મારે કોઈ જરૂર નથી, તમને જ્યાં ફાવે ત્યાં એને લઈ જઈ શકો છો. ગોરક્ષનાથ ચાલતા ચાલતા પુનઃ પેલા કૃષ્ણાંગરની પાસે આવે છે. આવી અને કૃષ્ણાંગરને પૂછે છે કે બેટા તું મારી સાથે આવવા તૈયાર છે? એટલે કૃષ્ણાંગર કહે છે કે હે ભગવાન, હું આપની સાથે આવવા ચોક્કસ તૈયાર છું, કારણ આ દુનિયામાં હવે મારું કોઈ નથી. જેનો પિતા અને માતા જેનું તુરસ્કૃત કરે છે એનું આ દુનિયામાં કોઈ ન હોઈ શકે, હું અવશ્ય આપની સાથે આવીશ. આટલું બોલે છે ત્યાં ગોરક્ષનાથ બાજોટ સાથે, ચોરંગી કહે છે ને બાજોટને, એની સાથે એ કૃષ્ણાંગરને ઉપાડે છે પોતાના માથે. પબ્લિક તો ત્યાં ઘણી બધી ભેગી થયેલી છે, લોકો ભેગા થયેલા છે, કે છે એને ક્યાં લઈ જશો, એને હાથ નથી પગ નથી, એને કરશો શું. તો અમુક લોકો કહે છે કે એને જે કરવું હોય કરે, આપણે શું કામ ચિંતા. જાત જાતના વિચારવાળા માણસો ભેગા થયા છે, જેને જે મન ફાવે એ રીતે છે, પણ મૌન રહી ગોરક્ષનાથ કઈ પણ બોલ્યા વગર એ ચોરંગી એટલે કે બાજુઠ ઉપર એને મૂકી કૃષ્ણાંગરને, અને ધીમે ધીમે ત્યાંથી ચાલતી પકડે છે. ચાલતા 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 એ પાછા બદ્રિકાશ્રમમાં પહોંચે છે. બદ્રિકાશ્રમ આવે છે, ત્યાં એક સુંદર મજાની ગુફા જુએ છે પર્વતમાં. એ ગુફાની જોડે એક મોટું ઝાડ હોય છે, જે ઝાડની નીચે આ ચોરંગી એટલે કે બાજોટ ઉતારે છે અને કૃષ્ણાંગરને નીચે બેસાડી અને એને કહે છે કે જો આ ચોરંગી ઉપરથી મેં હું તને ઉઠાડું છું અને આ ગુફામાં મૂકું છું, એટલે આ ચોરંગી એટલે બાજોટ ઉપરથી તને ઉઠાવી છું, એટલા માટે તારું નામ હું રાખું છું ચોરંગીનાથ. આ સામે જે ગુફા દેખાય છે, ગુફામાં તારે બેસી અને તારે તપશ્ચર્યા કરવાની છે અને સિદ્ધિ પ્રાપ્ત કરવાની છે. હું તને જે જપ આપું એ મંત્રનું તારે અનુષ્ઠાન કરવાનું, એ મંત્રનું સતત ધ્યાન કરવાનું અને આ ગુફામાં સતત તારે રહી અને આનો અભ્યાસ કરવાનો, યોગની સાધના કરવાની છે આ મંત્રને અનુલક્ષીને તારે. અને એક વસ્તુ ધ્યાન રાખજે કે તારું ધ્યાન ફક્ત ને ફક્ત જો ગુફા જે છે એની છત ઉપર એક પથ્થર છે, શિલા છે, એની એક હશે તારે શિલાને જોઈ રહેવાનું છે અને મંત્રનો જાપ કરવાનો છે. જો ક્ષણિક માત્ર પણ તારી નજર જો એ શિલા ઉપરથી હટશે ને તો તરત શિલા તારી ઉપર પડશે અને તું કચ્છર ગાંઠ થઈ જશે. એટલે ધ્યાન રાખજે કે તારી નજર એ શિલા ઉપરથી હટવી જોઈએ નહીં. અને તને એક ફળ આપું છું, એ ફળ તું પહેલા ખાઈ લેજે, જેથી કરીને તને ક્યારેક સુધા એટલે કે ભૂખ સતાવશે નહીં. એમ કરીને એક ફળ આપે છે. આ ફળ આ ચોરંગીનાથ પહેલા જમી લે છે અને પછી ગુરુદેવે જે કીધું છે પ્રમાણે મંત્ર જાપ કરતા 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 યોગ સાધના ચાલુ કરી દે છે. મંત્રનો જાપ કરે ને એકની દ્રષ્ટિએ પેલી શિલા ઉપર જોઈ રહ્યા છે અને હું હવે યાત્રા એમ કરી અને ગોરક્ષનાથ ત્યાંથી નીકળી જાય છે. નીકળ્યા પછી વિચારે છે, પેલા ત્યાં સાધના કરવા ચાલુ કરી દે છે, મંત્રનો જાપ કરી એકી ટસે એક દ્રષ્ટિએ પેલી શિલા તરફ જોઈ રહ્યા છે. બહારથી શિલા બહારથી પથ્થર મૂકી અને ગુફાને બંધ કરી દીધી છે અને ગોરક્ષનાથ એવું વિચારે છે કે હવે મારે મારા ગુરુદેવને મળવા જવું જોઈએ. ઘણા વર્ષો થઈ ગયા, કારણ કે કઈ પેલું ગર્ભાદી પર્વત હતો જેના ઉપર એ સાધના કરતા હતા, કારણ કે એમની બધી જ સિદ્ધિઓ પેલી મેનાકીની જોડે ગયા ને ત્યાં નષ્ટ પામી હતી. એટલે ત્યાં જઈને એમણે ગર્ભાદી પર્વત ઉપર એ સાધના કરતા હતા ત્યાં પહોંચે છે. ત્યાં પહોંચીને ઘણા વર્ષો પછી ગુરુ અને શિષ્યનું મિલન થાય છે. બંને એકબીજાને ભેટે છે, પેલા સાષ્ટાંગ દંડવત કરી અને ગુરુદેવને પ્રણામ કરે છે. એ પછી ત્યાં એમની સાધના ચાલુ રહે છે અને ગોરક્ષનાથ ધીમે ધીમે આગળ વધે છે નાથ પંથના પ્રચાર પ્રસાર માટે. આગળ જાય છે, ક્યાં આવે છે? ચંદ્રગીરી પર, જ્યાં પેલા મીનનાથ નારી ગહેનીનાથને મૂકેલા હોય છે, પેલા બ્રાહ્મણ દંપતીને ત્યાં.
એ બ્રાહ્મણ દંપતિને ત્યાં આવે છે, એને પણ નાથ પંથની દીક્ષા આપે છે. એ દીક્ષા આપ્યા પછી એ પછી સીધા ક્યાં જાય છે? ફરતા ફરતા આપણે સંત જ્ઞાનેશ્વરજી, જ્ઞાનેશ્વર ગીતા જેને લખી છે, એના મોટા ભાઈને નિવૃત્તિનાથને એમને પણ નાથ પંથની દીક્ષા આપે છે. આમ કરતા 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 12 વર્ષ પૂરા થવામાં આવે છે, થોડાક દિવસો બાકી છે. વળી પાછા એમને ચોરંગીનાથ યાદ આવે છે અને પુનઃ પ્રયાણ કરતા 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 એ બદ્રિકાશ્રમ પરત ફરે છે. 12 વર્ષના વાણા વહી ગયા છે. આવીને જોવે છે તો ગુફાનું જે ઢાંકણ ઢાંકીને ગયા છે પથ્થરનું, એ એમનું એમ છે. આવીને પથ્થરનું ઢાંકણ ગુફાથી હટાવે છે. કેટલાય ઝાડા બાજી ગયા છે, કારણ કે 12 વર્ષનો સમય વીતી ગયો છે. એ બધા ઝાડા હટાવી લે છે. જોવે તો ચોરંગીનાથની કાયા એકદમ ક્રૂશ થઈ ગઈ છે, સંપૂર્ણ સમાધિ અવસ્થામાં આવી ગયા છે. એના હાથ પગ જે કપાઈ ગયા હતા એ આખા થઈ ગયા હોય છે, સંપૂર્ણ હાથ અને પગ આવી ગયા હોય છે, શરીર એકદમ ક્રૂશ થઈ ગયું હોય છે. એના લીધે પુષ્કળ અશક્તિ થઈ ગઈ હોય છે. જાડા બટા બધા હટાવી દે છે અને પછી એમને ઊંચા કરીને, કારણ કે અશક્તિ છે, ઊંચા કરીને બહાર લાવીને બેસાડે છે. અને પછી જ્યાં એના ઉપર હાથ મૂકે છે ત્યાં તરત એમની સમાધિ તૂટે છે અને શરીરમાં જે અશક્તિ હતી એ પુનઃ પ્રાણનું સંચરણ થાય છે, એટલે પાછી શક્તિવાન શરીર બની જાય છે. ગુરુદેવને જોતા, ગોરક્ષનાથને જોતા ચોરંગીનાથ એમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે અને કહે છે કે હે ગુરુદેવ, તમે મારી જિંદગી સુધારી દીધી છે, આખી જિંદગી હું આપનો ઋણી રહીશ. હવે કૃપા કરીને કહો, હવે મારે શું કરવાનું છે? એટલે પછી જે ગોરક્ષનાથ હોય છે અને શાસ્ત્રાર્થ વિદ્યા અને બધી શાસ્ત્રોમાં પારંગત કરે છે અને જે જે વિદ્યાઓ નાથ પંથમાં આપેલી હોય છે બધી જ વિદ્યાઓ એને ધીમે ધીમે 5-6 મહિના એમ કરીને એમને પ્રદાન કરે છે. બધી જ વિદ્યાઓ આવડી ગઈ છે. હવે મનમાં ત્યાંથી જયારે નીકળ્યા ને શશાંગર રાજાને, ત્યાંથી એ વખતે ગોરક્ષનાથે સંકલ્પ કર્યો હતો કે આ જે રાજાએ દુષ્કૃત્ય કર્યું છે ને એનું એને પરિણામ ભોગવાવીશ. એટલે નક્કી કરે કે ચાલ હવે આપણે જઈશું કૌટિલ્યપુર જઈશું અને ત્યાં તારા પિતાશ્રીએ તારી સાથે જે દુષ્કૃત્ય કર્યું છે એનો આપણે બદલો લઈશું, એને ખ્યાલ આપીશું કે આવું કૃત્ય એને કર્યું છે તો એની આપણે એને સજા આપીશું. એમ કરી અને બંને ગુરુ અને શિષ્ય ગોરક્ષનાથ અને ચોરંગીનાથ બંને ત્યાંથી નીકળે છે, કૌટિલ્યપુર આવે છે. ત્યાં આવી અને નગરની બહાર એક તળાવ હોય છે, તળાવના કિનારે બંને જણ બેસે છે. બંને યોગીઓ છે, કારણ કે પેલા પણ સિદ્ધ પુરુષ બની ગયા હોય છે તો ચોરંગીનાથ પણ. બંને ગુરુ અને શિષ્ય તળાવના કિનારે બેઠા છે અને ત્યાં પછી ગોરક્ષનાથ પોતાના શિષ્ય ચોરંગીનાથને કહે છે કે હવે તું તારી વિદ્યાનો ઉપયોગ કર અને વાતાસ્ત્ર છોડ તારા પિતાશ્રીના બગીચામાં, જેથી કરીને એને ખબર પડે કે યોગીઓ આવી ચુક્યા છે. તરત જોલીમાંથી ભસ્મ કાઢે છે ગોરક્ષનાથ અને ભસ્મ કાઢી અને અવકાશમાં એના બગીચા ભણી છોડે છે. અને જ્યાં બગીચા ભણી પેલી ભસ્મ જાય છે ત્યાં બગીચામાં એકદમ જોરદાર વાવાઝોડું વંટોળ ચાલુ થઈ જાય છે. ત્યાં જે માળી કામ કરતા હોય છે, સેવકો કામ કરતા હોય છે, એ વાવાઝોડામાં ઊંચે ઊંચે આકાશમાં ઉડવા માંડે છે. ઊંચેથી ઉડી ઉડી અને સૈનિકો પણ માળી સાથે નીચે જમીન પર ભોય પર પટકાય છે અને મૂર્છિત થઈ જાય છે. રાજા વિચાર કરે છે કે ઓહો, આવું કોણ છે કે એકદમ આટલું બધું વાવાઝોડું આવી ગયું, મારા સૈનિકો અને મારા બગીચાનું નુકસાન, કેટલાય વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે. તપાસ કરાવો સૈનિકોને, કહે છે કે તમે તપાસ કરો કે છે કોણ. સૈનિકો બધી બાજુ ફેલાઈ જાય છે, તપાસ કરે છે. થોડી વારમાં બધું વાવાઝોડું એકદમ શાંત પડી જાય છે. ત્યાં એક સૈનિક આવે છે રાજાજી જોડે અને રાજાજીને કહે છે કે તળાવના કિનારે બે સિદ્ધ યોગીઓ આવ્યા છે, એમનું આ કારણ છે ને એમને મને કેવડાવ્યું છે કે કહેજે તારા રાજાને કે આ યોગીઓ આવ્યા છે, એને તારા બગીચાનું ખેદાન મેદાન કરી નાખ્યું છે. જ્યાં રાજાજીને આ વાતની ખબર પડે છે તો તરત રાજા એના સૈનિકો સાથે મોટા કાફલા સાથે અસ્ત્રો ને શસ્ત્રો લઈ અને એ બંને યોગીઓને પકડવા માટે, એને કેદ કરવા માટે, એને સજા કરવા માટે થઈ અને ત્યાં તળાવના કિનારે પહોંચે છે. દૂરથી જોવે છે બંને યોગીઓ કે પેલા રાજા એના સૈનિકો સાથે અસ્ત્ર ને શસ્ત્ર સાથે આપણને કેદ કરવા માટે આવી રહ્યા છે. એટલે તરત પુનઃ પાછું
ગોરક્ષનાથ પોતાના શિષ્યને કહે છે પુનઃ વાતાસ્ત્રફે તારા પિતાશ્રી તરફ અને આ લોકો તરફ, પણ ધ્યાન રાખજે એમને કોઈ પણ પ્રકારની હાનિ થવી જોઈએ નહીં, જો પોતાના પિતા છે એના પિતા છે એમનું પણ ધ્યાન રાખે છે. પુનઃ એ વાતાસ્ત્ર ફેંકે છે એમની તરફ, પાછું એ જ વાવાઝોડું ને વંટોળ આવે છે. રાજાજી અને એના સૈનિકો ઊંચે આકાશમાં પવનના વાવાઝોડાની સાથે વંટોળની સાથે આકાશમાં ઉડે છે, આખા ચક્રાવે ચડ્યા છે, બરાબર ના વંટોળની જેમ ચક્રાવે ચડ્યા છે, અસ્ત્ર ને શસ્ત્ર બધું નીચે પડી ગયું છે અને એકદમ અશક્તિ આવી ગઈ છે. ત્યારે પછી પાછા ગોરક્ષનાથ એના શિષ્યને કહે છે કે જોજે હો એ બધા નીચે ન પડે, એમને કોઈ હાનિ ન થાય, એટલે પુનઃ એવી શક્તિ નો સંચાર કરે છે. એટલે ત્યાં મોટો પર્વત આવી જાય છે અને પર્વત ઉપર બધા ધીમે રહીને એના ઉપર પડે છે અને પછી ધીમે 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 એ નીચે આવે છે અને પોતાની વિદ્યા પાછી લઈ લે છે. શિશાંગર રાજા જાણી જાય છે કે ઓહો આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી અને જોવે છે ગોરક્ષનાથને, તરત એને ખ્યાલ આવી જાય છે આ તો પેલા એના પુત્રને મારા પુત્રને લેવા માટે આયા હતા એ જ યોગી છે. એટલે તરત સમજી જાય છે કે જો આ આટલી સામાન્ય વિદ્યાથી મને આટલું બધું નુકસાન થતું હોય તો આ સામાન્ય યોગી નથી એમ સમજી અને તરત એના ચરણોમાં એના પગ પકડી લે છે અને પછી એમની માફી માંગે છે કે મને ક્ષમા કરી. એને ક્ષમા કરે છે, પુત્રને કહે છે કે આ તારા પિતાશ્રી છે એને પણ તું ચરણ સ્પર્શ કર. એટલે એનો પુત્ર જે ચોરંગીનાથ અત્યારે બની ગયા છે એ પણ પિતાશ્રીના ચરણોમાં વંદન કરે છે, પ્રણામ કરે છે અને ત્યાંથી પછી એ બે પાલખી મંગાવે છે, કહે છે કે હવે આપણે બંને યોગીઓને મારા મેલે પધારવું પડશે. એટલે ત્યાંથી પાલખી મંગાવે છે બે અને વાજતે ને ગાજતે શસ્ત્ર અને અસ્ત્ર લઈને એમને હણવા માટે આવ્યા હતા, એને કેદ કરવા અને સજા કરવા માટે જે આવ્યા હતા રાજા, આ બે પાલખી મંગાવી અને વાજતે ને ગાજતે બંને યોગીઓને એમના મેલે લઈ જાય છે. સુંદર મજાનું એમનું સ્વાગત કરે છે અને સ્વાગત કર્યા પછી એમને શાંતિથી એક જગ્યાએ બેસાડે છે, ઊંચા આસન પર બંનેનું સ્વાગત કરીને બેસાડે છે. રાજા સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે બંનેને અને પછી એની રાણી એ બીજી વાર મેં લગ્ન કર્યા હોય છે અપરમાં જે હોય છે એનું નામ હોય છે ભુજાવતી, એ ભુજાવતીને જ્યાં બોલાવવા સૈનિકોને આગ્રહ કરે મોકલે છે એ વખતે તરત જ ચોરંગીનાથ કહે છે કે હું મારી અપરમાનું મોઢું ક્યારેય જોઈશ નહીં અને એમ કરીને એમને જે કૃત્ય કર્યું હતું એ બધું જ રાજાજીને કહી દે છે કે મારી માના કહેવાથી આવું થયું હતું, હું હકીકતમાં હું 16 વર્ષનો હતો અને તમે જ્યારે ભુજાવતી જોડે બીજું લગ્ન કર્યું ને ત્યારે એની ઉંમર પણ કેટલા વર્ષની હતી, 16 વર્ષની હતી. આ બંનેની ઉંમરમાં તફાવત હતો, આપ ઉંમર લાયક હતા અને મારી અપર માતા એ ખાલી 16 વર્ષની હતી, મારી ઉંમર પણ એ વખતે 16 વર્ષની હતી. એકવાર અપરમાં મારી જોડે આવે એની નજર મારા આપના કરતા મારા ઉપર વધારે પકડેલી હતી, ભોગવાસના માટે મને એને આગ્રહ કર્યો હતો અને મેં એને તરત ઇનકાર કરી દીધો એટલે મારા પર ગુસ્સે ભરાઈ અને એના મનમાં એમ કે આ જઈ અને રાજાજીને કહી દેશે એના માટે થઈ અને એ પહેલા દોડીને આપને મારી ફરિયાદ કરી કે એને મારા ઉપર બળાત્કાર કરવા કોશિશ કર્યું અને આપે એની વાત માની અને મારા હાથ પગ કપાઈને મને નગરની બહાર ધકેલી દીધો, એટલે હું હવે મારી અપરમાનું મોઢું જોવા માંગતો નથી. રાજાજી ખૂબ જ પ્રાયશ્ચિત કરે છે, ઓહો મેં અજાણતા આટલું મોટું ખરાબ કૃત્ય કરી નાખ્યું, એની ક્ષમા માંગે છે અને પછી એ તરત સૈનિકોને હુકમ કરે છે કે તાત્કાલિક એમ પૂજાવતીને નગરની બહાર મોકલી, એને નગર ની બહાર મોકલી દે છે, એનો નિકાલ કરી દેશ નિકાલ કરી દે છે અને પછી પેલા લોકોને ખૂબ જ ભાવપૂર્વક ત્યાં રાખે છે અને પછી ચોરંગીનાથને કહે છે કે હવે બેટા તું મોટો થઈ ગયો છે, હું રાજ કારભાર પણ તું સંભાળ, આપ બંને અહીં રહો અને રાજ કારભાર સંભાળો. ત્યારે ગોરક્ષનાથ કહે છે કે ના હવે સિદ્ધ યોગી થઈ ગયો છે અને ચોરંગીનાથ કહે છે કે નહીં પિતરાશ્રી, હવે હું અહીં રોકાવા માંગતો નથી કારણ કે હું નાથ પંથનો યોગી બની ગયો છું, હવે મારી જગ્યા અહીંયા આગળ નથી, હવે હું આપનું શરણું લઈ શકું એમ નથી. ત્યારે ગોરક્ષનાથ તરત કહે છે કે આપની વાત સાચી છે, આપનો રાજ્ય કારભાર સંભાળવા માટે આપને એક વારસદાર પુત્ર જોઈએ નથી, પણ હવે આપ ત્રીજી વાર લગ્ન કરો ને મારા આશીર્વાદ છે કે આપના ત્રીજા લગ્ન થકી પણ આપને એક પુત્ર રત્નની પ્રાપ્તિ થશે અને એ સુંદર મજાનું આપનું રાજ્ય કારભાર સંભાળશે. અને એમના આશીર્વાદ થકી રાજા પુનઃ લગ્ન કરે છે અને એના પછી એમને પુત્રની પ્રાપ્તિ થાય છે અને રાજકારભાર સંભાળે છે. અને આ બાજુ ગોરક્ષનાથ અને એમના પુત્ર ચોરંગીનાથ એ બંનેને એ વખતે આશીર્વાદ આપ્યા પછી રાજાજી ધામધૂમથી અશ્રુભીની આંખે એમને વિદાય આપે છે. આગળ જાય છે ચોરંગીનાથ અને
ગોરક્ષનાથ અને આગળ જતા એક ખેડૂતને મળે છે અને ખેડૂતને મળ્યા પછી એને નાથપંથની દીક્ષા આપી અને છેલ્લા આપણા નાથ યોગી અડબંગનાથ નવમા નાથ છે એ અડબંગનાથનું કથા આવશે એ હવે પરમ દિવસ લઈશું કાલ તો આપણે શ્રદ્ધાંજલિ લેવાની છે અસ્તુ સર્વને સસ્ને જય ભગવાન દેવ ભગવાન આચાર્ય શ્રી સર્વ દેવ કી જય